કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આપ આજે ભણીશું ધોરણ 4 વિષય અંગ્રેજી એટલે ઇંગ્લિશ પાઠ 1 ગેટ્સ અપ ધ ડાન્સ, ઉઠો અને ફટાફટ ડાન્સ કરવાનું કીધું હતું ને મેં, એનો ભાગ 1 આપણે અગાઉના વિડીયોમાં જોયો. હવે આ છે ભાગ 2. આપણે બધા અંગો વિશે ને બધા વિશે માહિતી મેળવી હતી ને અંગ્રેજી અને ગુજરાતીમાં, પછી ક્રિયાઓ વિશે વગેરેમાં માહિતી મેળવેલ. હવે આગળ છે વોટ ઇઝ ઇટ. વોટ એટલે શું, વોટ એટલે શું. કોઈ પ્રશ્ન પૂછવો હોય તો આપણે શુંથી પૂછતા નથી, એમ અંગ્રેજીમાં શુંને શું કહેવાય, વોટ. અંગ્રેજીમાં આપણે ગુજરાતીના શુંને શું કહીશું, વોટ. કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે વિશે જાણવા માટે વોટ્સ નો ઉપયોગ થાય છે. શું કીધું, વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ અને ફૂલ, માણસના માટે કે મનુષ્ય માટે વોટ શબ્દ વપરાશે નહીં. વોટ ઇઝ ઇટ, તે શું છે. ઇટ ઇઝ, તે જે પણ વસ્તુ મૂકી હોય. ઇટ ઇઝ અ, ઇટ એટલે તે, ઇઝ અ એટલે છે. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. વોટ ઇઝ ઇટ, તે શું છે. તો આનો આપણે જવાબ કઈ રીતે લખીશું, અહીં ઇટ છે તો ઇટ ઇઝ અ પેન્સિલ. શું છે, ઇટ ઇઝ એ પેન્સિલ, તે પેન્સિલ છે. બીજું એક્ઝામ્પલ એટલે કે બીજું ઉદાહરણ જોઈએ. વોટ ઇઝ ઇટ, તે શું છે. ઇટ ઇઝ એ બ્લેક બોર્ડ, તે બ્લેકબોર્ડ એટલે કે કાળું પાટિયું આપણે સ્કૂલમાં યુઝ વાપરીએ છીએ ને એ છે. તો અહીં કેવી રીતે વાક્ય બનાવે તે તમે જોયા. વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ એ પેન્સિલ. પછી વોટ ઇઝ ઇટ, ઇટ ઇઝ એ બ્લેકબોર્ડ. હવે આપણે અહીં ચિત્રો, પરીક્ષા દરમિયાન આવા ચિત્ર આપશે, નીચે કૌંસ પણ આપશે. પરીક્ષા દરમિયાન ચિત્રો હશે, કૌંસ પણ હશે, તો એ બે કૌંસમાંથી સાચો જવાબ આપણે જોઈ જોઈને લખવાનો રહેશે. વોટ ઇઝ ઇટ, ઇટ ઇઝ એ બોલ અને ઇટ ઇઝ એ બેટ. આ શેનું ચિત્ર છે, બોલનું. તો આપણે શું લખીશું, ઇટ ઇઝ અ બોલ. શું લખીશું, ઇટ ઇઝ એ બોલ. અહીં શેનું ચિત્ર છે, પેન. તો આપણે જવાબમાં શું લખીશું, ઇટ ઇઝ એ પેન. પડી ખબર વિદ્યાર્થી મિત્રો. હવે આગળ શું પૂછ્યું છે, વોટ ઇઝ ઇટ. અહીં ઇટ ઇઝ એ ટેબલ અને ઇટ ઇઝ એ ચેર, આપણને આ ખબર છે, ખુરશી. ખુરશીને અંગ્રેજીમાં ચેર કહેવાય. તો શું જવાબ લખીશું, ઇટ ઇઝ અ ચેર. ખબર પડી, આ છે ટેબલ. તો જવાબમાં આવશે, ઇટ ઇઝ એ ટેબલ. આગળ શું છે, આ બેટનું ચિત્ર. તો જવાબ શું આવશે, ઇટ ઇઝ એ બેટ. અહીં લખીશું, ઇટ ઇઝ એ બેટ. હવે આ શેનું ચિત્ર છે, ઝાડનું. અહીં ઓપ્શનમાં છે, ઇટ ઇઝ એ ટ્રી અને ઇટ ઇઝ એ ડોર. તો જવાબમાં શું લખીશું, ઇટ ઇઝ એ ટ્રી. પરીક્ષા દરમિયાન આવા ચિત્ર આપેલા હશે અને નીચે બે ઓપ્શન એટલે કે બે કૌંસ આપેલા હશે. ચિત્ર જોઈ અને સાચો જવાબ લખવાનો છે. ઇટ આગળ કે ઇઝ આગળ થઈ જાય ના તેનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો લખેલ જવાબ પણ ખોટો પડી જાય છે. બિલાડીનું ચિત્ર, તો ઇટ ઇઝ એ કેટ. ડસ્ટર, કાળું પાટિયું સાફ કરવા માટે સ્કૂલમાં. તો જવાબમાં શું લખીશું, ઇટ ઇઝ એ ડસ્ટર, કાળું પાટિયું. તો જવાબમાં ઇટ ઇઝ એ વિન્ડો અને ઇટ ઇઝ એ બ્લેકબોર્ડ. તો કયો આવશે, ઇટ ઇઝ એ બ્લેકબોર્ડ. પછી આગળ જોયું ચિત્ર બધા અલગ અલગ, કયું ચિત્ર છે, પેન્સિલ. તો શું પૂછ્યો છે સવાલ, વોટ ઇઝ ઇટ. પરીક્ષામાં એમ પૂછાશે તો કૌંસમાં આપેલું હશે, ઇટ ઇઝ એ પેન અથવા ઇટ ઇઝ એ પેન્સિલ. તો જવાબમાં શું લખીશું, ઇટ ઇઝ એ પેન્સિલ. સ્પેલિંગની ભૂલ ન થાય તેની ખાસ ધ્યાન રાખવાની. હવે આગળ છે કૂતરાનું ચિત્ર. તો જવાબમાં ઇટ ઇઝ એ કેટ કે ઇટ ઇઝ એ ડોગ. હા, ખબર છે, એ શું હશે, ઇટ ઇઝ અ, ઇટ ઇઝ એ ડોગ. હવે આગળ શેનું ચિત્ર છે, બુક એટલે કે ચોપડીનું. સવાલ શું પૂછે છે, વોટ ઇઝ ઇટ, આ શું છે.
જવાબમાં ઇટ ઇઝ અ બેગ, તે બેગ છે. ના, ઇટ ઇઝ એ બુક. યસ, ઇટ ઇઝ એ બુક છે. તો અહીં જવાબમાં લખીશું ઇટ ઇઝ એ બુક. હવે આ છે વોટ ઇઝ ઇટ, આ શું છે? પંખો. તો શું કહેવાશે? ઇટ ઇઝ અ ફેન. જવાબમાં લખીશું ઇટ ઇઝ એ ફેન. છેલ્લું વોટ ઇઝ ઇટ, આ શું છે? ઓપ્શનમાં શું આપેલું છે? ઇટ ઇઝ અ બેગ, તે બેગ છે. બીજું ઓપ્શન છે ઇટ ઇઝ એ ડોગ, તે કૂતરો છે. સાચું? ના. સવાલ જવાબ શું આવશે? ઇટ ઇઝ એ બેગ. તો લખીશું તે બેગ છે. ખબર પડી ગઈ ને ઇટના વાક્ય કઈ રીતે ચાલુ કરવા, વોટના વાક્યો. અહીં ના ખબર પડે તો બીજી વખત રિવિઝન કરશો એટલે તમને આવડશે. આ સહેલા છે, પણ ખાસ ધ્યાન રાખવાનું ઇટ ઇઝ આગળ લખવાનું એ, અને ખાસ સ્વર એ ભૂલાઈ ન જાય. હવે આ પાઠ અહીં પૂરો થાય છે. હવે તેનું હોમવર્ક હું તમને આપી દઉં. હોમવર્ક દરમિયાન પાઠ એકમાં તમારે એક્શન વર્ડ એટલે કે ક્રિયાઓના શબ્દ આ 24 એ 24 તમારી નોટમાં લખવાના છે. સુંદર અક્ષરે 24 એ 24 શબ્દો સ્પેલિંગ સાથે, અર્થ સાથે લખવાના છે. પહેલાં મોટા અક્ષરે પાઠનું નામ, તેની નીચે લખવાનું ઉઠો અને ડાન્સ કરો. જલ્દીથી ઉઠો અને ડાન્સ કરો. પછી આ શબ્દ લખવાના છે, એક્શન વર્ડ. પછી છે પાર્ટ્સ ઓફ બોડી, શરીરના વિવિધ ભાગો લખવાના છે. પાર્ટ્સ ઓફ બોડી, શરીરના વિવિધ ભાગો, આ કેટલા છે? 19 ભાગો છે. એ પણ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે લખવાના છે. સુંદર અક્ષરે તમારે લખવાના છે, જે તે તમે અંગ્રેજીના વિષયનું નોટ કે ચોપડો બનાવ્યો હોય તેમાં. આગળ છે આઈ સી વિથ માય આઈઝ, હું મારી આંખ વડે જોઈ શકું છું. આ પણ સ્પેલિંગો 8-8 લખવાના છે. આ પણ લખવાનું છે. અને છેલ્લું વોટ્સને કઈ રીતે આપણે ઉપયોગ કર્યો, કઈ રીતે વાક્ય બનાવ્યા, તે આ નોટિસ પણ લખવાની એટલે કે આ બ્રેકેટ પણ લખવાનું છે. આ પાઠ દરમિયાન તમને ન ખબર પડી હોય તો તમારા મમ્મી પપ્પાની મદદ લેજો અને વિડીયો જોજો, તો તમને ખબર પડી જશે. માટે આજનું હોમવર્ક તમારે ખાસ પૂરું કરવાનું. આવજો.